તારી અકલ કળા મેનો જાણી રે વા પ્રભુઆ, અયમાં શું સમજે સંસારી રે વા પ્રભુઆ, એ કુંવર બનવાલે મામેરા પૂરા દરજી ના રૂપ લીધા રે વા પ્રભુઆ, એ તારી અકલ કળા અલખના દરબારમાં કોઈ પણ માણસ અરે ભવાન હટી જા મારા રસ્તામાંથી, નહીં તમારે બારોટું ખેલવાનું કારણ, અરે ભવાન તું મને શું સમજાવતી, મારે બારોટું શા માટે કરવું પડ્યું? હા એક જણા સમય મારી એક ની એક બેન ઢેલી નગરના કોક રહે તો મારી બેન નું ખૂન કર્યું છે, તમારી બેન નું ખૂન કર્યું છે, એનો ન્યાય એનો ન્યાય નતો મને આપ્યો, એટલા માટે મારે બાર વટે સડવું પડ્યું છે, તમારા બેન નો તમને ન્યાય નથી મળ્યો, બાર વટા ખેલે કોઈ ન્યાય મળવાનો નથી, માટે તમને સત્ય કહું છું કે અલખના નામનો અરજ જગાવો, મારો અલખધણી તમને જરૂર ન્યાય આપશે, અરે જા છે તારો અલખધણી, અલગ ધણી છે કોટવાલ, ક્યાં છે સાંભળી જાઓ, મારો અલગ ધણી તમારે જોવો છે ને, હા સાંભળો કોટવાલ, હા તમારી બહેનના 3.5 દિવસ ની અંદર તમને દર્શન થાય તો અલગની આરત જગાવજો અને આ તલવાર ને અહીંયા અર્પણ ને કરી દેજો, અલગ મારી બહેન ના મને હા 3.5 દિવસ ની અંદર જો દર્શન થાય તો આ તલવાર માં ભવાની ના ચરણ માં અર્પણ કરી દઉં, હા યે મીરા દે ભાઈ ના જેર વાલા મારે અમૃત જાણી પણ કરો એક ફેરો અખતરો તો કરી દઈ, બરાબર છે તો સર મોકો છે આજે, હા અરે લૂંટી લેવી, 100 રૂપિયા રામ રસે બોલ અંબે માત કીજે, મને તો મારી બેન ના દર્શન થાય એવું લાગે છે, બરાબર છે એ તો આપણો ભ્રમ છે, બરાબર છે
એક તો મારું ઉભો છે, આને તો પેલા મારી નાખવો છે. નો મારી એક અલગ દરબારમાં છે. કલો હા બીજી વાર સડાઈ કરું. અરે કલો મને મારી બેન ના દર્શન થાય છે. બરાબર છે. ઓય ગુંગણી ના કા ખાટુ માની બેજ મે કે કરતો લાવ ત્રણસી ની બેન છે. અલે ખોટો હોય છે ભ્રમ છે ને? ના ના બરાબર છે. આને હું ખબર પડે. અરે ત્રીજી વાર સડાઈ કરો, જરૂર આપણો વિદાય થશે અને તો જ આપણો વેર નો બદલો વળે. કરો તું એક વાર ખાઈ જા, નકર આસે ને ગુસ્સામાં ત્યાં તરવાર તને અટી જાય. હા આજનો રણવીર ભાઈનો છે. કરો 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 હેને બેની. હા દુખડા લીધા મીઠડા મીઠડા એને ન લૂંટાય. અર્થી મારી બેન થઈ ગઈ અને મારી બેન ના મને દર્શન થાય છે. હા હા એને નથી લૂંટવી તો જવા દઈએ. હા સમજા એનું વેલડું સીમાડા સુધી ગઢના દરવાજા સુધી ગાજે વાજે મુક્યા અને કોઈ પણ આડો ફરે તો એ મારું નામ દે દીજે કાપી નાખજે. બરાબર. એક સો ભાઉભાઈ દિવલ માં આપે છે. બોલ અંબે માત કી જય. હજે ક્યાં હથિયાર મૂકવાનું છે? તમને તમારી બેન ના દર્શન નો ત્યાં આપી ગયા. રામા તારા દેવળે તમકે ગુગળ ના ધો નર નાર મળી નમન કરે ભાઈ ઓ તને નમે મોટા ભૂપ એ મારા રામા રે ધણી રે તારો મહિમા ઘણો રે વારે આવો એ મારી
સાધુ સંતો આવે આદર ભાવ આપજો, તામણે સ્નાન કરીને પાછી આવું છું. બરાબર છે. આ રાવણ બેની મારું કીધું ન માને, એ શું કરું સીતા બેની રે. રાવણ બેની મારું કીધું ન માને, સ્નાન કરવા તો આપડે ત્યાં જાવી. બરોબર છે. એનો શેડો બરોબર છે. હા, કારણ કે ખીમડીઓ હવે ભગત બની ગયો. હા, એટલે હવે કઈ લપ રહી નહી છે આપડે. આપણે બેનબાને પણ ઓળાવી દીધા. હા, એ કામે થઈ ગયું. રસ્તા બધા ખુલ્લા થઈ ગયા. રસ્તા બધા સાફ થઈ ગયા. રસ્તા સાફ થઈ ગયા. હા, દાડલ દેર ભાઈએ નાવા જાય. હા, એનો પાલવ પકડું. હા, તો જી મારી પટાણી બને. હા, બરાબર છે. હા, તો સાલ ભાઈએ જ આવું છે. કોઈ વાંધો નહીં. દાડલ દેર ફોન. ઢેરડી નગર નો રાજા રાવત રણસિંહ દાડલદે. રાવત રણસિંહ ત્યાં જ ઉભો રહેજે, સ્નાન કરવા આવીશું માટે ત્યાં જ ઉભો રહેજે. દાડલદે તું પહેલા મારી વાત સાંભળી લે. હા, હું રાજા રાવત રણસિંહ તને મારી પટરાણી બનાવવા માંગુ છું. દાડલદે રેવા દે રાવત રણસિંહ, તારું મુખ મારાથી ન જોવાય માટે કહું છું, ના જ ઉભો રહેજે. દાડલદે હું તને સારું કહું છું. દાડલ દે રામ નું નામ છોડી દે અને મારી પટરાણી બની જાય, એમાં તારી ભલાઈ છે. અરે નુગરા ન્યાજ ઉભો રહેજે. દાડલ દે શું કહેશ તું? હા દાડલ દે, તમને નુગરો કીધો.
સુકેશ કોટવાળ. હા દાડરા, તારું મોઢું મારાથી જોઈને ન્યાજ ઉભર જઈએ. દાડલ દે, હું તને સારું કહું છું, એમાં તારી ભલાઈ છે. બાપુ દાડલ દે, તમને નુગરો કીધો. દાડલ દે મને નુગરો કીધો. હા નુગરાનો અર્થ શું છે કોટવાળ? એનો અર્થ એટલે એ નકામું બધું કહેવાય. હું કહું એ રસ્તે હાલો. આપણે છે ને રાજમાં રામાપીર નો પાઠ રાખવી બરોબર છે, અને દાળંદે ને બધાને આમંત્રણ દઈ આવી. હા કંઠે બંધાઈ લો એટલે એ નુગરો બંધ. નુગરા પણ મટી જાય. નુગરા પણ હાવ બંધ જ થઈ જાય. કઈ વાંધો નહીં કોટવાળ. હા હવે રામ ના નામ ની માળા આપણે લઈ લેવી છે. લઈ લેવી ઘડેક પૂરતી. કેમ કેમ ઘડેક તો નુગરા પણ મટી જાય. તો માટે દાડલ દેયે જે મને નુગરો કીધો એના માટે જા, જઈને વાયક દિયાય. વાયક દિયાવું ઢેડી નગર ની અંદર પાઠ રાખવો છે રામદેવ પીર નો. તો દાડલ દે અને ખીમડીઓ બંને આવે. કોઈ વાંધો નહીં, હું જાતું કિયાય. હું કિયાવ. હાલો સાંભળી જાવ, માતાજી ના દિવાલ માં 300 રૂપિયા રામ ભરોસા આવશે. બોલ અંબે માત કી જય. જાય કોઈ બોલતા બી કરીને બેઠા બધા. સાંભળી જાવ, માતાજી ના દિવાલ માં 800 રૂપિયા રામ ભરોસા આવશે. બોલ અંબે માત કી જય. કદાચ આજે આપણે રામાપીર નો પાઠ રાખ્યો છે. હા તો કારણ કે રામાપીર ના પાઠ નો મહત્વ છે. ગોઠ સંપલ પહેર્યા બાપા ગઢ કાઢી નાખજે. વાર છે પાઠ પૂરવાનો બરાબર. વાયક આવવાનું છે એમ. હા એ મંદિર માં છે કોઈ? હા હું રાજ માંથી આવ્યો છું. રાજ માંથી? હા. અરે પધારો પધારો, અમારે રામાપીર નો પાઠ રાખ્યો છે એમ. હા એટલે મહારાજે આમંત્રણ આપ્યું છે. અમારે આમંત્રણ આપ્યું એટલે વાયક માં આવવાનું છે. પાઠ માં? હા હા બરાબર છે. હા એટલે આવજો તમે બધા. બહુ સારું. એટલે એક ના આવો કે બે? ને બે આવો ને. બરાબર છે. ધજા તો જોઈ ને રામાપીર નો પાઠ રાખતો. ધજા તો જોઈ ને. ધજા ચડાવ. કોઈ વાંધો નહીં, મેં તૈયારી કરી ત્યાં તમે આવો. બહુ સારું. કેમ કોટવાલ? કેમ દાડે, 12 બીટ ના ધણી રામદેવજી નું વાયક હોય તો આપણે જવું પડે. આપણે જરૂર જવું પડે. લ્યો તાર હાલો. જય લખધણી. જય લખધણી. આપણે પાઠ ની બધી તૈયારી કરી નાખી. એ તારે કરવાની હોય તો હું આ પાઠ રાખું તૈયાર બધો. કઈ વાંધો નહીં. આય રામાપીર જય અલગધણી. જય અલગધણી. જય અલગધણી. જય અલગધણી. ખીમડિયા આવો. કેમ કટવાળ? ઓ અમે આવી ગયા છે. આ તે આ પાઠ તૈયાર પૂર્યો છે. બરાબર છે. હા રામાપીર નો પાઠ પૂરા ગયો છે. હા કેમ ડાળંદે? કેમ કોટવાલ? કે તો ખરો કંઠી. હવે એ કિમડા ભાઈ કેમ કોટવાલ? પાઠે પૂરાઈ ગયો છે ને મહારાજા ને હરે હરે કંઠે બાંધી દીધો. બરાબર છે. હા કેમ ડાળંદે? કેમ કોટવાલ? તમે કંઠે બાંધી દો. કોટવાલ ઉપદેશ મેં તમને આપ્યો છે મારાથી દેવાને, તમે કંઠી બાંધી વળો. બરાબર છે. એ મારા હાથે મને કંઠી બાંધી દો. બરાબર છે. જય અલગ ધણી.
સમજાવ, કારણ કે આ એક બાના ને બાના ની સેફત એટલે બુટ સંપલ ઘડી પહેરી આવે તો બાપા કાઢી નાખજો, કારણ કે અમે પાડતો પણ એનું બાનું તો છે, એટલે બે મિનિટે તમતારે કેમ દાળન દે કેમ કોટવાલ, આપણે એને કંઠી તો બાંધી દીધી, કંઠી બાંધી વળી કેમ ખીમડિયા. હવે રામના નામ અલખ જગાવી દો, બરોબર છે ખીમડિયા, તારી વાત હાસી છે, અનુગ્રહપણું દૂર કરવા માટે મને મેણું માર્યું, એ આ પાઠ પૂરી કંઠી બાંધી અને મટાડ્યું છે, આ મારા કર્મનો બદલો છે ખીમડિયા. હા રામ તુલસી, બીજું બધું ખોટું છે, માટે જ્યાં કઈ વાયક આવે ને ત્યાં આમંત્રણ મોકલજો, બહુ સારું, હું જરૂર આવીશ. જય અલખ ધણી એ રાધે રાધે રાધે.